नमस्कार, मैं हूं आपके साथ अनु और आप देख रहे हैं जी टीवी न्यूज चैनल। आइए नजर डालते हैं आज के कुछ महत्वपूर्ण खबरों की ओर। क्रेडाई अहमदाबाद का हेड क्वार्टर दिनांक 6, 7 व 8 जनवरी 2023 के दौरान 17वां का हेड प्रॉपर्टी शो का आयोजन संस्था के अध्यक्ष श्री तेजस जोशी ने कहा कि अहमदाबाद के गणेश मैदान थल तेज में 6, 7 और 8 जनवरी के दौरान 17वां का हेड प्रॉपर्टी शो का आयोजन किया गया है, जिसमें शहर के विभिन्न क्षेत्रों, संबंध उद्योगों और सभी प्रमुख बैंकों में 250 से अधिक परियोजनाओं को प्रदर्शित किया जाएगा। इस संस्थागत व्यवस्था में विकासकर्ताओं, वित्तीय संस्थानों और संबंध उद्योगों को मिलाकर कुल 65 स्टॉल बनाए गए हैं। यह योजना इसलिए बनाई गई है ताकि शहरी निवासियों को एक ही छत के नीचे सभी प्रकार के खंडों की परियोजनाओं की विस्तृत जानकारी मिल सके और संपत्ति खरीदारों को नया घर बनाने के लिए सभी सुविधाएं आसानी से उपलब्ध हो। अहमदाबाद से नीता लिम्बाचो की खास रिपोर्ट। કેમ કે અમદાવાદ શહેરમાં જે રીતની ડિમાન્ડ થઈ ને એની સામે પ્રોજેક્ટ પણ એ સંખ્યામાં વધુ આવી રહ્યા છે, એટલે આઈ ડોન્ટ થિંક સો કે ભાઈ એવું શક્યતા બને કે એમાં 10-15% અમે આગળ પણ વાત કરીએ એમ 10-15% ઘરની ડિમાન્ડ વધી રહી છે, એની સામે 10-15% પ્રોજેક્ટમાં બી વધારો રહ્યો છે, એટલે એમાં કોઈ રેટમાં ફ્લક્ચ્યુએશન કે એવું આઈ ડોન્ટ થિંક સો નથી દેખાતું। પણ રાજકોટ ને સુરત કરતા અમદાવાદ હજી બી સસ્તું છે, એટલે આ સુંદર તક છે ઘર વસાવવાની। હું આપ અમદાવાદીઓને ખાસ રિક્વેસ્ટ કરું છું કે આ સુંદર તક આપ ઝડપી લો। તારીખ 6, 7, 8 જાન્યુઆરીના રોજ આ પ્રોપર્ટી શોનું ઉદઘાટન કરવામાં આવશે। માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદસ્થે આ શોનું અનાવરણ કરવામાં આવશે। એની સાથે આપણા ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર બળવંતસિંહજી તેમજ સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આમાં જોડાશે। અમદાવાદ શહેરના નામાંકિત ડેવલપરો સહિત એમાં જોડાશે અને લગભગ આ પ્રોપર્ટી શોની અંદર અમે 65 રિનોન ડેવલપરના સ્ટોલ ડિસ્પ્લે કરવાના છે। અંડર ધ વન રૂફ લગભગ 250 પ્રોપર્ટીઓનું ત્યાં ડિસ્પ્લે કરવામાં આવનાર છે અને આશરે દર વર્ષે 1 લાખથી વધુ ગુજરાતીઓ, અમદાવાદીઓ આ પ્રોપર્ટી શોની વિઝિટ કરતા હોય છે। અને ખાસ કરીને આ વખતે મેઇન એટ્રેક્શન એનર્જીસ બધા ખૂબ મોટી સંખ્યામાં 1 મહિનાથી આવ્યા છે, એટલે એનર્જીસ અને અમદાવાદ સિવાય રહેતો ગુજરાતીનું એક સપનું છે કે અમદાવાદ શહેરમાં પોતાનું ઘર હોય, એટલે આ ખાસ કરીને અમે આયોજન 6, 7, 8 જાન્યુઆરી દરમિયાન અમે એનું આયોજન કર્યું છે। એટલે આમાં ખાસ કરીને અમદાવાદ શહેર સિવાયના બીજા રાજ્યોની અંદર, ગુજરાત સિવાયના રાજ્યોમાં રહેતો ગુજરાતી પણ અત્યારે અમદાવાદ શહેરમાં ઘર વસાવી રહ્યો છે। ફિલહાલ ઇતના હી, ઇસી તરીકે ખાસ ખબરો કો દેખને કે લિયે હમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કરે।